પરિવારની વડીલ વ્યક્તિ જઈને જયસિંહભાઈને વાત કરે છે, પાંચમ છે, ઔષધ નહીં લેતા અને પહેલું લગ્ન છે. કમાલ! જયસિંહભાઈએ કીધું, હું ક્યાં ના પાડું છું તમને લગ્નની, તમે કરજો ને, હું પૌષધ કરીશ, તમે તમારા લગ્ન કરાવશ. દીકરાના બાપ થઈને તમે દીકરાના લગ્નમાં હાજર ન રહ્યો કેમ ચાલે, એમાંય પહેલું લગ્ન છે. હવે સાંભળો, ભગવાનના સમ્યક દર્શનને પામેલાના જવાબ કેવા હોઈ શકે? જયસિંહભાઈ એટલું જ કીધું, આનો મતલબ એ થયો કે હું જો ન આવું તો લગ્ન નહીં થાય, બરાબર? તો કદાચ મારું આયુષ્ય અત્યારે પૂરું થઈ જાય, હું પરલોકમાં ચાલ્યો જઉં, તો તમે મારા દીકરાને કાયમ માટે વાંઢો જ રાખશો ને, ક્યારે પરણાવવાના નથી ને. બોલનારની બોલતી ચૂપ થઈ ગઈ. સમજી ગયા, વા ફરે વાદળ ફરે, ફરે નદીના સુરા બોલ્યા, ના ફરે ભરે પશ્ચિમ ઉગે. સૂર્ય પશ્ચિમમાં ઉગે પણ જયસિંહભાઈ, નિયમ એટલે નિયમ. લગ્ન પાંચમના, પૌષધ પાંચમના, ઉજમફઈની ધરમશાળામાં પૌષધ લઈને બેઠા જ સાંજના સમયે દીકરાની જાન નીકળી છે. આખો દિવસ પૌષધમાં રહેલા જયસિંહભાઈને પણ ખબર છે, આજે જાન જઈ રહી છે, મારા દીકરાની જાન છે. સાચું બોલો મહેન્દ્રભાઈ, કદાચ તમને મેં ટાઈટ કરી દીધા કે દર પાંચમે પૌષધ કરવાનું, તમે લઈ પણ લીધો અને માની લો કે તમારો દીકરો હજી બાકી છે અને એના જાન નીકળી છે, સાંજનો ટાઈમ છે, તમે પૌષધમાં છો અને ચિંતામણી દેરાસરા ઘરથી નીકળે, શું થાય? શું થાય મન? હાલો ઊભા થઈને દેખો, કોણ કોણ આવ્યું અને કોણ કોણ નહીં આવ્યું. ખલાસ, આખા દિવસ મક્કમ રહેલા, સાંજે એક અડધી મિનિટ માટે આપણે પાછા પતિત થઈ જઈએ. જયસિંહભાઈ જેનું નામ પોતાની જગ્યા પરથી ઊભા નથી થયા. મારે શું કામ છે? પૌષધ લીધા પછી હું સાધુ જેવો થઈ ગયો અને સાધુ કોઈ લગ્નની જાન જોવા માટે બારી પાસે ઊભો ન રહે, મારાથી પણ ઊભા ન રહેવાય. ન ઊભા થયા, ન ઊભા થયા. પ્રસંગને એવોઇડ કરે, ધર્મને મુખ્ય કરે એ સમ્યક દ્રષ્ટિ, પૈસાને એવોઇડ કરે, ધર્મને મુખ્ય કરે સમ્યક દ્રષ્ટિ, ભોજનને એવોઇડ કરે, પ્રભુને મુખ્ય કરે સમ્યક દ્રષ્ટિ. એક સમ્યક દર્શન આવે ને પછી તો વિઝન આખું બદલાઈ જાય, બદલાઈ જાય. હર્યો ભર્યો તમારો સંસાર તમને હવે લીલો બાગ ના લાગે, કાળો નાગ લાગે. સમકી દ્રષ્ટિ, એને હવે આ સંસારમાં મજા જ ના આવે. એ રહે ખરો પણ એમાં રમે નહીં, એ પરિવારને પાળે ખરો પણ પોતે એમાં પલળે નહીં. એને ખબર છે સમ્યક દ્રષ્ટિ જીવડો એવો જીવડો હોય છે કે હું જેટલો આ સંસારમાં લેપાઈશ એટલો મારો સંસાર વધી જવાનો. મારે મારા સંસારને જો ઘટાડી દેવો હોય તો મારે સંસારની આસક્તિને ઘટાડી દેવી પડે. સમ્યક દર્શનની ત્રણ વ્યાખ્યા છે, જ્યાં મિથ્યાત્વનો નાશ થઈ જાય એનું નામ સમ્યક દર્શન. નંબર બે, જ્યાં સંસારનો રાસ થઈ જાય એનું નામ સમ્યક દર્શન. અને નંબર ત્રણ, જ્યાં પાપોનો ત્રાસ ઊભો થઈ જાય એનું નામ સમ્યક. પાપ કરવા પડે એક જુદી વાત છે અને પાપ રાચી માચીને કરો એ જુદી વાત છે. સમજાણું? વંદિતુમાં રોજ સવાર સાંજ તમે શું બોલો છો? સંમત દીઠી જીવો, જૈવી હું પાવમ સમાય અરે કિંચી, એનો મતલબ એ થયો સંસારમાં છો એટલે પાપ તો થવાના જ. આ બહેનો રોજ સવારે ઉઠીને સૌથી પહેલી શું કરશે? લાઈટ. પછી શું કરશે? ઝાડું. પછી શું કરશે? પાણી. આ દરેક જગ્યાએ એકેન્દ્રીય જીવોની ચિકાર વિરાધના છે, પણ દરેક વખતે ભીતરમાં એ ભાવ હોય, હાય રે આ કતલખાનામાં મારે ક્યાં સુધી જીવવાનું. એ ધન્ય દિવસ ક્યારે આવશે કે સાધુ અને સાધ્વીની જેમ છ કાયના કૂટામાંથી હું બહાર આવી જઈશ. પાવમ સમાય રે કિંચી, અપોસી હોય બંધો, એનો કર્મનો બંધ અલ્પ થાય છે. જેણમ ન નિધન ધસમ કુણઈ, પરિણામમાં નિર્ધ્વંસતા નથી. જે દિવસે તમારા પરિણામ દીઠા થઈ જાય, પિક્ચર તો જોવું જ જોઈએ,
ટીવી તો હોવું જ જોઈએ, મોબાઈલ વગર તો ન જ ચાલે. સંસારના અધિકરણોને જ્યારે તમે સિગ્નેચરો મારતા થઈ જશો, તે દિવસે તમારા ભીતરમાંથી સમ્યક દર્શન રવાનું થઈ જશે. પાપ કરવું એક જુદી વાત છે અને પાપ રસપૂર્વક કરવું એક જુદી વાત છે. જ્યારે જ્યારે તમે ઇન્ટરેસ્ટપૂર્વક પાપ કરો છો, ત્યારે સમજી રાખજો તમારા એ પાપ સમ્યક દર્શનને રવાના કરી તમારા ભીતરમાં મિથ્યાત્વ ઊભું કરાવશે. અને એકવાર જો મિથ્યાત્વ આવ્યું તો સમજો કે ફરી એકવાર અનંત કાળ માટે આ સંસારમાં ભટકવા ચાલ્યા.